છેલ્લા એકાદ વર્ષથી શહેરા તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા રણજીતસિંહ માટીએડા વયનિવૃત્તિ થતા શહેરા નગરપાલિકા ટાઉન હોલ ખાતે ભવ્ય વિદાય સમારોહ રાખવામાં આવ્યો. ઉપસ્થિત સૌએ તેઓને કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવી ભાવભીની વિદાય આપી હતી. પંચમહાલ જિલ્લાની શહેરા તાલુકા પંચાયત કચેરી ખાતે છેલ્લા એકાદ વર્ષથી તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા આણંદના પેટલાદથી બઢતી સાથે બદલી થઈ આવેલા ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ચમારિયા ગામના વતની રણજીતસિંહ એમ માટીએડા સરકારના નિયમો અનુસાર વયમર્યાદાના કારણે પોતાની ફરજ પરથી નિવૃત્ત થતા શહેરા નગરપાલિકા ટાઉન હોલ ખાતે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરા ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના અધ્યક્ષ સ્થાને શહેરા મામલેદાર એનબી મોદી, પોલીસ ઇન્સ્પેક્ટર પીએમ જુડાર, રેન્જ ફોરેસ્ટ ઓફિસર આરવી પટેલ, પાનમ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર વીઆર તલાર સહિત વહીવટીતંત્રના અધિકારીઓની ખાસ ઉપસ્થિતિમાં તાલુકા વિકાસ અધિકારી રણજીતસિંહ માટીએડાનો વિદાય સમારોહ રાખવામાં આવ્યો. શહેરા તાલુકાના સરપંચો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો, તલાટીકમ મંત્રી, તાલુકા પંચાયત કચેરીની વિવિધ શાખા કર્મચારીઓ સહિત સમગ્ર સ્ટાફગણ, તેઓના પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. વિદાય સમારોહ કાર્યક્રમમાં ઉપસ્થિત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ, સૌ અધિકારી પદાધિકારીઓ કર્મચારીઓ સહિત તેઓની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવી પુષ્પગુચ્છ, નાળિયેર અને મોમેન્ટો આપી શાલ ઓઢાડી ચાંદીનું કડું પહેરાવી ભારે ઉમંગ અને ઉત્સાહભેર નિવૃત્ત થનાર તાલુકા વિકાસ અધિકારી રણજીતસિંહ માટીએડાને ભાવભીની વિદાય આપી હતી. નોંધનીય છે કે શહેરા તાલુકા વિકાસ અધિકારી તરીકે ચાર્જ સંભાળ્યા બાદ શહેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોઈ પણ સમયે કોઈ પણ સમસ્યા ઊભી થાય અથવા કોઈ બનાવ બન્યો તો સમયની પરવા કર્યા વગર સૌપ્રથમ પોતાની ફરજના ભાગરૂપે રણજીતસિંહ માટીએડા તાત્કાલિક સ્થળ મુલાકાત લઈ જે તે પ્રશ્નોને ઉકેલ લાવતા હતા. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના પછાત ગણાતા ચમારિયા ગામના વતની અને હાલ આણંદ જિલ્લાના પેટલાદ ખાતે રહેતા રણજીતસિંહ માટીએડાએ જે તે સમયે તેઓના પિતા સાથે 200 વીઘા જમીન હોવા છતાં પણ સાંજે શું જમવું તે પ્રશ્ન હતો. આવા સમયમાં પોતાના વતનમાં 10મું ધોરણ પાસ કરી ભરૂચ ખાતે એગ્રીકલ્ચર ડિપ્લોમાનો અભ્યાસ પૂર્ણ કર્યો. વર્ષ 1985માં 1 સપ્ટેમ્બર આણંદ જિલ્લાના રાસ ગામથી ખેતીવાડી ગ્રામ સેવક તરીકે પોતાની ફરજની શરૂઆત કરી. અનેક તાલુકા બદલી થયા બાદ 1/4/2017ના રોજ તાલુકા પંચાયત ઓફિસર તરીકે પ્રમોશન મળતા પેટલાદથી ખંભાત તાલુકા પંચાયતમાં ફરજ અદા કરી પરત પેટલાદ ખાતે બદલી થઈ હતી. ક્લાસ 2ની પરીક્ષા પાસ કરતા જૂન 2022માં પેટલાદ ખાતેથી કાયમી ટીડીઓ તરીકે પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે બઢતી સાથે બદલી થઈ હતી. રણજીતસિંહ કાર્યકાળ દરમિયાન અનેક હોદ્દા ઉપર પણ રહી ચૂક્યા. સેવક વર્ગમાં 1985થી ફરજ અદા કરતા ગ્રામ સેવક વર્ગના રાજ્ય યુનિયનમાં દાખલ થતા વર્ષ 2004થી ગુજરાત રાજ્ય ગ્રામ સેવક મહામંડળના પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા હતા. 2015માં સમગ્ર ગુજરાત રાજ્યના પંચાયત કર્મચારી મહાસંઘમાં કન્વીનર તરીકે પણ બિનહરીફ ચૂંટાયા હતા. વર્ષ 2017માં તાલુકા પંચાયત ઓફિસર તરીકે પ્રમોશન મળતા રાજ્યકક્ષાના મહામંડળ અને પંચાયત મહાસંઘમાંથી રાજીનામું આપ્યું હતું. કોઈ શબ્દકોશ નથી મારી પાસે લાગણી વર્ણવવા માટે. હું ગ્રામસેવક તરીકે 1985એ સરકારશ્રીની સેવામાં જોઈન્ટ થયો ત્યારથી અત્યાર સુધીમાં 38 વર્ષની મેં સેવા પૂર્ણ કરી છે. ગ્રામસેવકમાંથી મને 1/4/17એ ઈપીઓનું પ્રમોશન મળ્યું. ત્યારબાદ 22/6/22ના રોજ વર્ગ 2 તાલુકા વિકાસ અધિકારી તરીકે બઢતી મળી અને શહેરા ખાતે તાલુકા પંચાયત શહેરામાં ચાર્જ સંભાળેલ હતો. ત્યારબાદ અત્રેના તાલુકામાં સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ જે કોઈ કામગીરી હતી તે બિલકુલ નિષ્ઠાપૂર્વક નિભાવવા માટે મેં અથાગ પ્રયત્ન કર્યા છે. આ શહેરા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી જેઠાભાઈએ પણ ખૂબ એવો સાથ અને સહકાર આપ્યો છે અને તમામ તાલુકાના જે સરપંચશ્રીઓ છે, મારા તલાટીકમ મંત્રીશ્રીઓ છે, તાલુકા પંચાયતના મેમ્બરશ્રી અને જિલ્લા પંચાયતના મેમ્બરશ્રીઓએ પણ ખૂબ જ એવો શહેરા તાલુકાના વિકાસ આગળ વધારવા માટે ખૂબ જ મને પ્રેરણારૂપ બળ પૂરું પાડેલ છે. મારું નામ રણજીતસિંહ મોતીસિંહ માટીએડા, અત્યારે નિવૃત્ત તાલુકા વિકાસ અધિકારી શહેરા.
શહેરા તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા રણજીતસિંહ એમ માટીએ ડાવાઈ નિવૃત્તિ થતા પંચમહાલ જિલ્લા પંચાયત કચેરી ખાતે પણ જિલ્લા વિકાસ અધિકારી તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લાના તાલુકા વિકાસ અધિકારીઓ દ્વારા નિવૃત્ત થનાર રણજીતસિંહ માટીએડાને શાલ ઓઢાડી શ્રીફળ તેમજ મોમેન્ટો આપી ભાવભીની વિદાય આપવામાં આવી હતી। તાલુકા પંચાયત કચેરી શહેરા પરિવાર તરફથી આજરોજ રણજીતસિંહ માટીએડા તાલુકા વિકાસ અધિકારીશ્રીનો વયનિવૃત્તિનો કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં માન્ય ઉપાધ્યક્ષશ્રી અને શહેરા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબની ખાસ પ્રેરક ઉપસ્થિતિ રહી। તાલુકા પંચાયત કચેરીનો સ્ટાફ, તમામ સ્ટાફ તથા સરપંચશ્રીઓ, તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ, જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ ખૂબ મોટી સંખ્યામાં આજે હાજર રહ્યા। આ કાર્યક્રમ એ એક ઇતિહાસ કરી નાખ્યો છે કે જે આ કાર્યક્રમની અંદર કોઈ વાર ટીડીઓનો વિદાય સમારંભ આ રીતનો થયો નથી અને એ બાબતે અમે તમામ ગૌરવ અનુભવ્યો છે। અને રણજીતસિંહ માટીએડા સાહેબને વયનિવૃત્તિ દરમિયાન એમને પ્રભુ એમનો દીર્ઘાયુ આયુષ્ય બક્ષે અને ખૂબ શક્તિ આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના। ટીડીઓસી તરીકેનો એમનો અનુભવ કે એક પોતે શનિ રવિની જાહેર રજાઓ હોય કે કોઈ પણ જાહેર રજાઓ ના હોય તો એ દિવસે ઘરે પણ પોતાના વતનમાં જતા નહોતા અને એ શહેરા તાલુકાની પ્રજા માટે સતત હંમેશા કાર્યશીલ રહેતા હતા અને અડધી રાત્રે પણ હમણાં વચ્ચે ગયા માસની અંદર એક વાવાઝોડું આવ્યું અને એની અંદર રાતના 10:30 સમય હતો, એ દિવસે વાવાઝોડાની અંદર એક ઝાડ પડી ગયું તો તાત્કાલિક એ સ્થળ ઉપર ઉપસ્થિત રહ્યા હતા। આ રીતે એમની જે કામગીરી હતી એ ખૂબ બિરદાવાલાયક છે। કદાચ ગુજરાતની અંદર આવા કોઈ ટીડીઓશ્રી આટલા જે કર્તવ્યનિષ્ઠ અને પ્રામાણિક કોઈ હોય નહીં એવું મારું માનવું છે। કિરણ સોલંકી, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી પંચાયત, તાલુકા પંચાયત શેરા। ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ।